આપણે વટાણાના છોડમાં ઊંચાઈના લક્ષણ વિશે જોયું કે કોઈ પણ લક્ષણ હોય, કોઈ પણ લક્ષણ માટે બે વિરોધાભાસી અભિવ્યક્તિ, એટલે ઊંચાઈ, તો વટાણાના છોડનું ઊંચાઈનું લક્ષણ હોય તો ઊંચા છોડ અને નીચા છોડ, એમાં ઊંચું છોડનું લક્ષણ જે છે તે પ્રભાવી લક્ષણ અને નીચા છોડનું લક્ષણ એ પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. તો એવી જ રીતે રંગની વાત આવે કે વટાણાના રંગ બાબત આમ આપણે જનરલી આપણા એમાં જોઈએ તો વટાણાને આપણે ત્રણ રંગ તો જોઈએ છીએ. એક છે વટાણાનો લીલો રંગ, બીજો છે વટાણા સફેદ રંગના જેને પીળા કહી શકાય, અને કાળા વટાણા આવે છે. એ કાળા વટાણા મેં તો ફક્ત સુરતમાં જ જોયા છે, આ સિવાય કશે બહુ જોવા મળતા હોય એવું ધ્યાનમાં નથી. તો હવે આપણે વટાણાના છોડના ઊંચાઈના લક્ષણની ચર્ચા કરીને શીખ્યા, હવે શીખવાનું છે આપણે એના રંગ વિશે અને એની સપાટી વિશે. કે જોઈએ હવે પ્રશ્ન શું છે, દસમો પ્રશ્ન છે, જ્યારે વટાણાના બે છોડમાં બે વિકલ્પી જનિત યુગ્મોના અભ્યાસ માટે સંકરણ કરવામાં આવે છે, પહેલું વનસ્પતિની લંબાઈ, તો બે વિકલ્પ કયા, તો કે ઊંચા અને નીચા છે. બીજનો આકાર, તો કે બીજનો આકાર, તો એના માટેના બે વિકલ્પો કયા, તો કે ગોળાકાર બીજ અને ખરબચડા બીજ, ગોળાકાર બીજ અને ખરબચડા બીજ. જો ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડ, ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડ ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? ગોળાકાર અને ઊંચા છોડ, ખરબચડા અને નીચા છોડ સાથે સંકરણ કરાવવામાં આવે તો સંતતિ કેવી હોય? તો કે તમામ સંતતિ ગોળાકાર બીજ ધરાવતી અને ઊંચી જ હોય. કયા લક્ષણો પ્રભાવી થયા આમાં? તો કે ગોળાકાર બીજ અને ઊંચો છોડ આ પ્રભાવી થાય, ખરબચડા બીજ અને નીચો છોડ એ પ્રચ્છન્ન લક્ષણ થાય, પ્રચ્છન્ન જનિત થાય. હવે આપણે આમાં જોવાનું છે, પહેલા ચાર્ટથી જ સમજ, નહીં તો તમને સમજ જ નહીં પડે. એક તો પિતૃવેડી, હવે પિતૃપેઢી પીમાં પીળા અને ગોળ, પીળા અને ગોળ, પીળા માટે યલો તો કેપિટલમાં અને ગોળ એટલે રાઉન્ડ એટલે બરાબર, અને લીલા ખરબચડા. લીલા ખરબચડા માટે સ્મોલ વાય, લીલા માટે સ્મોલ વાય ને ખરબચડા માટે સ્મોલ આર. તો F1 જે પેઢી છે એટલે પહેલી પેઢી F1, એ F1 માં શું થશે? તો કે પીળા અને ગોળ, પીળા અને ગોળ એટલે વાય સ્મોલ વાય. કહેવાનો મતલબ શું કે આ જે છે F1 પેઢીમાં આ બહુ બધું થશે, પણ આપણે એક જ લેવાનું છે, બધામાં કેપિટલ વાય હાજર હશે જ, બધામાં કેપિટલ આર હાજર હશે જ, એટલે કે પ્રભાવી હાજર છે એટલે પીળા અને ગોળ મળશે F1 પેઢીના બધા જ છો બરાબર. હવે F1 ના જન્યુ આની સાથે સંકરણ કરો, ખ્યાલ આવવો જોઈએ, ભાઈ બરાબર સમજો, કઈ આ ભાઈ હોય તે અને આ બરાબર આ
આનું ભાઈ લેવાનું એક આ લેવાનું એટલે આના જન્મ્યું થશે વાયા તો આના શું થશે વાયા થશે તો એવી રીતે આ લઈને જન્યુઓનું સંકરણ કરીએ તો તમને બતાવીએ કે આ બેને ભેગા કરીએ જોઈ લો કઈ રીતે લખું છું તે જોઈ લો હું લખી શકી હોત તો પહેલા બરાબર y y r r y y r r બરાબર એકીને એક લાઈન કમ્પ્લીટ કરીએ કેપિટલ y કેપિટલ y કેપિટલ r સ્મોલ r કેપિટલ y સ્મોલ y કેપિટલ r કેપિટલ r કેપિટલ y સ્મોલ y કેપિટલ r સ્મોલ r આ બે ને ભેગા કરો હવે આને ને આને ભેગા કરો કેપિટલ y કેપિટલ r r અને r કેપિટલ y આ બે સ્મોલ r સ્મોલ r કેપિટલ y સ્મોલ y r અને r કેપિટલ y સ્મોલ y r અને r બરાબર જો લાઈન પ્રમાણે હવે આને ને આને કેપિટલ y સ્મોલ y r અને r કેપિટલ y સ્મોલ y r અને r સ્મોલ y r અને r સ્મોલ y r અને r કેપિટલ y સ્મોલ y r r કેપિટલ y સ્મોલ y r અને r સ્મોલ y r અને r સ્મોલ y r અને r કઈ રીતે લખ્યું તે સમજો આને અને આને ભેગા કરો સૌથી પહેલું જોઈએ તો આને પછી આ પછી આ પછી આ એ ભેગા કરીને હવે આમાં કઈ રીતે ચેક કરવાનું છે તે જુઓ કેપિટલ y એ ગોળ માટે છે અને સ્મોલ r એ રાઉન્ડ એટલે કે ગોળ આ કેપિટલ y y એટલે કઈ રીતના તો કે આ y એ કલર માટે છે કે પીળા રંગના છે ને આ ગોળ માટે છે ટૂંકમાં કહેવાનો મતલબ પીળા અને ગોળ પીળું રંગ એ પ્રભાવી ને ગોળ આકાર એ પ્રભાવી હવે જોવાનું છે કે પીળા અને ગોળ કેટલા મળ્યા પીળા અને ગોળ કેટલા મળ્યા બરાબર તો કે પીળા અને ગોળ કેટલા મળ્યા તો કે કેપિટલ y જે છે અને કેપિટલ r એ બધા પીળા તો કેપિટલ y કેપિટલ એટલે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આ આઠ આ નવ નવ પીળા અને ગોળ કેટલા મળ્યા નવ હવે પીળા અને ખરબચડા પીળા અને ખરબચડા બરાબર ધ્યાન રાખો પીળા અને ખરબચડા માટે પીળા માટે y કેપિટલ હાજર હોવો જોઈએ ખરબચડા માટે બંને r સ્મોલ હોવા જોઈએ હવે y કેપિટલ અને r સ્મોલ y કેપિટલ અને r સ્મોલ એટલે આ એક y કેપિટલ બંને r સ્મોલ y કેપિટલ બંને r સ્મોલ બરાબર હવે y કેપિટલ બંને r સ્મોલ ત્રણ તો પીળા અને ગોળ નવ પીળા અને ખરબચડા ત્રણ બરાબર હવે લીલા અને ગોળ લીલા એટલે બંને y સ્મોલ હોવા જોઈએ ને એક r કેપિટલ હોવો જોઈએ હવે બાકી રહ્યા આ તો બધા પતી ગયા બાકી રહ્યા પીળા લીલા અને ગોળ એટલે બંને y સ્મોલ એક r કેપિટલ હોવો જોઈએ એટલે એક બંને y સ્મોલ એક r કેપિટલ એટલે બે બંને y સ્મોલ એક r કેપિટલ કેટલા થયા લીલા અને ગોળ ત્રણ હવે લીલા અને ખરબચડા લીલા અને ખરબચડા લીલા અને ખરબચડા માટે બંને y પણ સ્મોલ અને બંને r પણ સ્મોલ તો બંને y પણ સ્મોલ અને આ બધામાં આ બધા ફિનિશ થઈ ગયું આ બધું કમ્પ્લીટ થઈ ગયું આ બધું કમ્પ્લીટ થઈ ગયું આ બધું તો એક જ બાકી રહ્યું બંને y પણ સ્મોલ બંને r પણ સ્મોલ કેટલું થયું ફક્ત
નીકળ છે તો કહેવાનો મતલબ છે કે ટોટલ જે છે 1 2 3 4 ને 4 4 16 એ 16 માંથી 9 એ પીળા અને ગોળ પીળા અને ગોળ હોવા માટે y એક કેપિટલ હોવો જોઈએ ને એક r કેપિટલ હોવો જોઈએ તો તે રીતે બરાબર પીળા અને ખરબચના માટે એક y કેપિટલ હોવો જોઈએ અને ખરબચનું છે તો એના માટે બંને r સ્મોલ હોવા જોઈએ લીલા અને ગોળ તો લીલા છે તે બંને y સ્મોલ હોવા જોઈએ એક r કેપિટલ હોવો જોઈએ અને લીલા અને ખરબચના માટે બંને y પણ સ્મોલ હોવા જોઈએ બંને r પણ સ્મોલ હોવા જોઈએ આ જે બને છે વટાણાના છોડના પ્રયોગનું આને આધારે હવે બધું લખાણ છે અને આને આધારે બધા ક્વેશ્ચન્સ છે શું છે કયા લક્ષણો પ્રભાવી છે તો કે ગોળાકાર બીજ અને ગોળાકાર બીજ બરાબર અને ઊંચાપણાના લક્ષણો પ્રભાવી છે F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની પ્રાપ્તિ અથવા તો પ્રાપ્ત સંતતિ કેવી હોય છે આ જે પેઢી છે તે F2 પેઢી કહેવાય તો કે મેન્ડલના પ્રયોગના આધારે F2 પેઢીની સંતતિઓમાં કેટલાક છોડ ગોળાકાર બીજ અને ઊંચા અને કેટલાક છોડ ખરબચના બીજ અને નીચા F1 પેઢીમાં તો બધા જ ગોળ અને ઊંચા અમુક ગોળાકાર અને ઊંચા અમુક ખરબચડા બીજ અને નીચા છતાં પણ F2 પેઢીની સંતતિના કેટલાક છોડનું નવું સંયોજન અભિવ્યક્ત કરે છે તે પૈકી કેટલાક છોડ ખરબચડા બીજ ધરાવતા અને ઊંચા ખરબચડા બીજ ધરાવતા અને ઊંચા પણ હોય છે અને કેટલાક બીજ ગોળાકાર બીજ ધરાવતા અને નીચા પણ હોય છે વટાણામાં બીજના રંગ અને આકારના લક્ષણ હવે અહીંયા રંગ અને આકાર પેલું રંગ હતો અને સામાન્ય એટલે આકાર હતો અને ઊંચાઈ હતી અહીંયા રંગ અને આકાર તો મેન્ડલે વટાણાના આનુવંશિકતાના અભ્યાસ માટે બે લક્ષણો બીજનો રંગ અને બીજનો આકાર પસંદ કર્યા મેન્ડલે પિતૃ પેઢી પી એ પિતૃ પેઢી પી તરીકે પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કર્યું તો પ્રથમ પેઢી FY માં બધા જ છોડ પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા મળ્યા આ પરથી કહી શકાય કે પીળો રંગ અને ગોળાકાર બીજ એ પ્રભાવી લક્ષણ છે પીળો રંગ અને ગોળાકાર બીજ એ પ્રભાવી લક્ષણ છે ફરીથી પીળા રંગના અને ગોળ આકારના જે વટાણા હોય એનું લીલા અને ખરબચના સાથે સંકરણ કર્યું તો બધા જ પીળા મળ્યા અને બધા ગોળ મળ્યા પીળા બધા એટલે વાય કેપિટલ બધા ગોળ એટલે એક આ મિનિમમ કેપિટલ બરાબર હવે આનું શું કર્યું જ્યારે F1 પેઢીના છોડ એટલે કે પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા F1 પેઢીના છોડ છે એમાં સ્વફલન કરાવ્યું અથવા તો સ્વપરાગમન કરાવ્યું તો F2 પેઢીમાં જે છે એ F2 પેઢીમાં ચાર વિવિધ પ્રકારના સંયોજન મળ્યા બરાબર જો એમાં પીળા અને ગોળ બીજ પીળા અને ગોળ બીજ લીલા અને ખરબચડા બીજ પીળા અને ગોળ લીલા અને ખરબચડા બરાબર ત્યાર પછી પીળા અને ખરબચડા પીળા અને ખરબચડા અને લીલા અને ગોળ એટલે આ જે છે તે લખી લેવા બરાબર આ દર્શાવે છે કે બીજના રંગ પીળા કે લીલા બીજ માટેના લક્ષણો અને બીજના આકાર ગોળ કે ખરબચડા બીજ માટેના લક્ષણો મુક્ત રીતે વારસાગમન પામે છે બીજના પીળા રંગ માટે પ્રભાવી જનીન કેપિટલ વાય અને લીલા રંગ માટે પ્રચ્છન્ન જનીન સ્મોલ વાય તેમજ બીજના ગોળ આકાર માટે પ્રભાવી જનીન કેપિટલ આર અને ખરબચડા આકાર માટેનું પ્રચ્છન્ન જનીન સ્મોલ આર છે આમને મેં તમને આના દ્વારા સમજાવ્યું તે જ બધું લખાણ છે આ સમજશો તો જ આવશે બરાબર હવે લગભગ આના રિલેટેડ બધું પતી ગયું આ આનો મેન્ડલ જે હતો એણે જે આ વટાણાના પ્રયોગો કર્યા એના રિલેટેડનું બધું પૂરું થયું હવે શું છે તો કે આનુવંશિક લક્ષણો
પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે આનુવંશિક લક્ષણો હોય એ જાતે જ અભિવ્યક્ત થતા હોય છે જેમ કે એ મોઢું હોય એટલે માથું છે બે હાથ છે બે પગ છે ધડ છે અંદરના બધા અવયવોની હાજરી આ આપણને બહાર દેખાય છે આપણા મનુષ્યની વાત કરીએ તો પણ અંદર જેટલા અવયવો છે દરેક અંદર ઘણા બહાર દેખાયના કરતાં વધારે અવયવો તો આપણા બોડીમાં અંદર આવેલા છે આપણા ઉરસ પ્રદેશ અને ઉદર ભાગમાં ઉદર ગુહામાં આવેલા છે બરાબર એ અંગો કંઈ આપણે ફિટ કરવા જવા પડતા નથી બધું ઓરિજિન કુદરતી રીતે જ આ બધા અંગોની હાજરી છે તો કે કેવી રીતે હોય છે તો આને હું પહેલા એ કરું છું લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે અથવા તો લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણમાં છે તો બરાબર આ સમજો આ ટોપિક આવશે તો આગળ પણ ધારો કે તમને કંઈક સમજ આ ટોપિક એવો છે કે લિટલ બિટ કદાચ તકલીફ પડી શકે સમજવામાં તો અહીંયા ફરીથી એક મોકો મળ્યો છે સમજવાનો કોષમાં કોષીય ડીએનએ એ પ્રોટીન સંશ્લેષણ માટે માહિતીનો સ્ત્રોત છે પ્રોટીન સંશ્લેષિત થાય છે એટલે કે પ્રોટીન બને છે એ પ્રોટીન બનવા માટે સંશ્લેષણ થવું એટલે બનવું એના માટેનો મહત્વનો માહિતીનો માહિતી જે હોય એનો સ્ત્રોત કોણ છે ડીએનએ જનીન એ ડીએનએનો ખંડ છે ડીએનએના નાના નાના ટુકડાને જનીન કહેવામાં ડીએનએ એક આખો અણુ છે એ ડીએનએના નાના નાના ટુકડાને જનીન કહેવામાં જે પ્રોટીન માટેની ચોક્કસ સાંકેતિક ભાષા છે આ જનીન એ પ્રોટીન માટેની ચોક્કસ સાંકેતિક ભાષા છે આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તતા હોય છે સજીવમાં ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાને ઉત્સેજે છે ઉત્તેજે છે આ પ્રક્રિયાથી પ્રક્રિયામાં અથવા તો આ ક્રિયામાં ઉત્પન્ન થતી નીપજ એ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિને પ્રેરતું હોય છે ટૂંકમાં જનીન છે બરાબર જનીન એ ડીએનએ નો ખંડ છે ડીએનએ ના નાના નાના ટુકડાને જનીન કહેવાય બરાબર આ જનીન એ શાના તરીકે તો કે પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર આ પ્રોટીનમાંથી શું બનેલું છે તો કે ઉત્સેચકો આ પ્રોટીનના બનેલા હોય છે અને આ ઉત્સેચકો ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે છે અને પ્રક્રિયા દ્વારા જે નીપજ બને થતી નીપજ અને એને કારણે લક્ષણ અભિવ્યક્ત થતા હોય છે ફરીથી ડીએનએના નાના ટુકડાને જનીન કહેવાય આ જનીન ચોક્કસ પ્રકારના જનીનને આધારે પ્રોટીન સંશ્લેષણ થાય પ્રોટીન જુદા જુદા બરાબર આ જુદા જુદા પ્રોટીન જુદા જુદા ઉત્સેચકોનું નિર્માણ કરે આ ઉત્સેચકોને કારણે અમુક પ્રક્રિયાઓ થાય અને તે ક્રિયાઓને કારણે જુદા જુદા લક્ષણો અભિવ્યક્ત થતા હોય છે ઉદાહરણ અંદર આપ્યું છે આ છે પ્રશ્ન નંબર 12 ઉદાહરણ આપ્યું છે કે બગીચાના વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે બગીચામાં વટાણાનું છોડ એમાં ઊંચાઈનું લક્ષણ જોવા મળ્યું છોડની ઊંચાઈનો આધાર આજે લક્ષણ કયું છે તો કે ઊંચાઈ બરાબર સમજો લક્ષણ છે ઊંચાઈ આ ઊંચાઈનો આધાર એ સંશ્લેષિત થતા ચોક્કસ અંતઃસ્ત્રાવની માત્રા પર રહેલો છે ઉત્સેચકો કહો કે અંતઃસ્ત્રાવ તો અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવ ચોક્કસ અંતઃસ્ત્રાવની માત્રા પર આ ઊંચાઈનો આધાર રહેલો છે બરાબર જે છોડની વૃદ્ધિને પ્રેરે છે પણ અંતઃસ્ત્રાવની આ જે માત્રા છે તેનો આધાર એ ચોક્કસ ઉત્સેચકનું સંશ્લેષણ કરતી ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર છે અંતઃસ્ત્રાવ આ ઉત્સેચક દ્વારા ચોક્કસ ક્રિયા થાય તેના આધારે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય પણ આ જે ઉત્સેચક છે જો ચોક્કસ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો જ પેલો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામે અને મુક્ત થાય જેથી પેલો છોડ ઊંચાઈ પ્રાપ્ત કરે બરાબર પણ જો ઊંચાપણા માટેના જનીનમાં કોઈ પરિવર્તન આવે એટલે એ પ્રોટીન પર નિર્માણ કરે ઊંચાપણા માટેના કોઈ જનીનમાં કોઈ પરિવર્તન આવે તો પેલા ઉત્સેચકોની કાર્યક્ષમતા ઘટી જાય પરિણામે નિર્માણ પામનારા અંતઃસ્ત્રાવની માત્રા
ખતરા ઘટી જાય અને આથી છોડની ઊંચાઈ વધતી નથી અને છોડની જોડાય છે આ રીતે જનીનો પ્રોટીન સંશ્લેષણ દ્વારા લક્ષણને નિયંત્રિત કરે છે જનીન છે એ જનીન ચોક્કસ પ્રોટીન સંશ્લેષણ કરે પ્રોટીન ઉત્સેચકોના બનેલા છે અથવા તો ઉત્સેચકો પ્રોટીનના ચોક્કસ કાર્ય દ્વારા અમુક ઉત્સેચકો ઉત્સેચકોના અમુક ચોક્કસ કાર્યથી અમુક ચોક્કસ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય અને આ અંતઃસ્ત્રાવની માત્રાને આધારે જે તે લક્ષણ અભિવ્યક્ત થતું હોય જો જનીનના બંધારણમાં પ્રોબ્લેમ થાય તો એ જનીનમાંથી એ પ્રોટીન સંશ્લેષિત ન થતું એ પ્રોટીનને કારણે ચોક્કસ ઉત્સેચકો નથી બનતા ઉત્સેચકોમાં એટલે અંતઃસ્ત્રાવની માત્રામાં વધઘટ થાય અને જે તે લક્ષણની અભિવ્યક્તિમાં તકલીફ થાય બરાબર તો આ એક આખો ક્રમ છે એ યાદ રાખો હવે લખ્યું છે કે આનુવંશિકતાની કઈ ક્રિયાવિધિનો લિંગી પ્રજનન કરતા બધા સજીવો ઉપયોગ કરે છે તો આ જ પાછું લગભગ લિમિટ થાય છે કે લિંગી પ્રજનન દરમિયાન સંતતિમાં આનુવંશિકતા માટે બંને પિતૃનો સમાન ફાળો હોય છે બંને પિતૃમાંથી વારસાગમન પામતા જનીનના આધારે સંતતિના લક્ષણ જે જનીન વારસાગત થાય એના આધારે સંતતિના લક્ષણો નક્કી થાય છે દરેક સંતતિમાં એક પિતૃ પાસેથી અને એક માતૃ પક્ષ પાસેથી પ્રાપ્ત જનીનના બે સેટ હોય છે શું કહે છે દરેક સંતતિમાં એક પિતૃ પક્ષ પાસેથી અને એક માતૃ પક્ષ પાસેથી પ્રાપ્ત જનીન હોય જનીનના બે સેટ જનીનો તેમના પિતૃના રંગસૂત્રો દ્વારા જનીન છે એ શું છે કે પિતૃના રંગસૂત્રો દ્વારા વારસાગમન પામે છે જનીનો જન્મ કોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી પાચન થાય છે આ અર્ધસૂત્રી પાચન દ્વારા બે રંગસૂત્ર બેકી રંગસૂત્ર સંખ્યા એકીય થાય છે આ પણ આપણે શીખેલું કે દૈહિક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 23 જોડ છે પણ જ્યારે જનનકોષ એટલે કે આપણા મનુષ્યની વાત કરીએ તો કે શુક્રકોષ અને અંડકોષ બને છે ત્યારે આ સંખ્યા અડધી થાય એટલે કે શુક્રકોષમાં કેટલા છે તો કે 23 રંગસૂત્ર છે અંડકોષમાં કેટલા રંગસૂત્ર છે તો એમાં પણ 23 રંગસૂત્ર છે આમ દૈહિક કોષોમાં 23 જોડ છે પણ જનનકોષમાં 23 છે અર્ધસૂત્રી પાચન થાય છે અર્ધીકરણ થાય છે હવે તો કે જનન કોષોના નિર્માણ દરમિયાન રંગ અર્ધસૂત્રી ભાજન દ્વારા આ બેકી રંગસૂત્રો હોય એની સંખ્યા એકીય થાય છે આમ પ્રત્યેક પિતૃમાંથી જનન કોષમાં રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં માત્ર એક જ રંગસૂત્ર આવે છે પિતૃમાંથી એક રંગસૂત્ર અને માતૃમાંથી બીજું રંગસૂત્ર બરાબર સમજો આ જે છે એ 23 જોડ છે જ્યારે શુક્રકોષ અને અંડકોષનું ધારો કે શુક્રકોષનું નિર્માણ થયું તો 23 થયા અને આ પણ થયા 23 આ શુક્રકોષ છે આ પણ શુક્રકોષ છે એવું જ સ્ત્રીમાં થાય 23 જોડ તો કેટલા થયા 23 આ શુક્રકોષ અને આ અંડકોષ હવે આ શુક્રકોષ 23 શુક્રકોષ અને આ છે 23 શુક્રકોષ દ્વારા અંડકોષ ફલિત થયો અને એક કોષી ફલિતાંડ બને એટલે 23 જોડ થયો તો 23 જોડ છે 23 એ 23 જોડના રંગસૂત્ર જુદા જુદા છે પણ દરેક જોડનું રંગસૂત્ર લગભગ સરખું છે તો એ દરેક જોડમાં 23 માંથી 23 જોડ જે ફલિતાંડની બની એટલે કે આ પિતૃ છે અને આ બાળકો બાળકોષ છે તો આ સંતતિમાં જે એક જોડ છે એમાંથી એક રંગસૂત્ર પિતૃ તરફથી મળેલું હોય એક રંગસૂત્ર માતા તરફથી મળે બરાબર તો શું કહે છે પ્રત્યેક પિતૃકોષમાંથી જનનકોષમાં રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં માત્ર એક જ રંગસૂત્ર આવે છે જ્યારે માતૃ અને પિતૃના આવા એકકીય જનનકોષોના ફલનથી યુગ્મનજનું નિર્માણ થાય છે
યુગમાં જ એ નવી સંતતિનો પ્રથમ કોષ બને છે નવી સંતતિ જે જન્મ લેવાનીનો પહેલો કોષ એ કોષી ફલિતાંડ છે ફલનમાં ભાગ લેતા જનન કોષો દ્વારા સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા ફરીથી બેગી થઈ જાય છે કારણ કે તે દરેક રંગસૂત્રોની બે પ્રતિકૃતિ મેળવે છે જેમાં એક પિતૃ તરફથી અને બીજું માતૃ તરફથી હોય છે સંતતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહે છે સંતતિમાં 23 જોડ થઈ ગયો બરાબર જો જાતિના ડીએનએ ની સ્થાયી જે જાતિના ડીએનએ ની સ્થાયીતાને સુનિશ્ચિત કરે છે જાતિનું ડીએનએ એટલે મનુષ્ય જાતિમાં 23 જોડ રંગસૂત્ર અને દરેક જાતિમાં રંગસૂત્ર જો ધારો કે કાંદા હોય તો કાંદાના એમાં રંગસૂત્ર તો 23 જોડ નહીં હોય જુદા હશે કૂતરાના રંગસૂત્ર તો કૂતરાના રંગસૂત્રોની સંખ્યા અલગ હશે મનુષ્ય જાતિના દૈહિક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 23 જોડ છે પણ જ્યારે શુક્રકોષ બને કે અંડકોષ બને ત્યારે તેનું અર્ધીકરણ થાય એટલે જે શુક્રકોષ કે અંડકોષ બને એમાં રંગસૂત્રોની સંખ્યા 23 થાય આ શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈને જે એક કોષી ફલિતાંડ એટલે નવી સંતતિ બને એમાં પાછું 23 જોડ થયું એટલે જાતિ ફિક્સ થઈ ગઈ કે 23 જોડ છે એટલે મનુષ્ય જાતિ છે બરાબર છે આનુવંશિકતાની આ ક્રિયાવિધિનો ઉપયોગ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો કરે છે બધા સજીવોમાં વસ્તુ બને છે બરાબર છે આ યાદ રાખજો આ સમજજો આજે બોલું છું તે અનેક વાર સમજવાનો પ્રયત્ન કરજો અને પછી પણ તકલીફ હોય તો જણાવજો તો ફરીથી સમજાવીશું હવે છે લિંગ નિશ્ચય લિંગ નિશ્ચય એટલે શું તો તે જરા સમજી લઈએ કે આ લિંગ નિશ્ચય એટલે જે જાતિ નવી જે નવો સજીવ બને છે એ નવો સજીવ નર હોય કે માદા હોય બે લિંગ છે નર અને માદા નર એટલે પુરુષ અને માદા એટલે સ્ત્રી આપણા મનુષ્યની વાત હોય તો કે લિંગ નિશ્ચય એટલે શું અને પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની પદ્ધતિ છે તો કે એક લિંગી સજીવ કાં તો નર હોય કાં તો માદા આપણે એક લિંગી કહેવાય આપણે એક મનુષ્ય એક લિંગી કહેવાય મનુષ્ય કાં તો નર હોય અથવા તો માદા એટલે કે કાં પુરુષ હોય અથવા તો સ્ત્રી હોય બરાબર વ્યક્તિ માદા વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચય કહેવાય ફલનની ક્રિયા દ્વારા નિર્માણ પામતા યુગ્મનજમાંથી એટલે કે ફલિતાંડમાંથી વિકસતો ગર્ભ અથવા તો વિકસતો સજીવ નર બનશે કે માદા તે બાબત લિંગ નિશ્ચય કહેવામાં આવે છે પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની પદ્ધતિ જુદી જુદી જુદા જુદા પ્રજાતિઓમાં લિંગ નિશ્ચય માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે જેમ કે અંદર થોડું આપ્યું છે કે કેટલાક સરીસૃપ પ્રાણીઓમાં સરીસૃપ એટલે પેટ ઘસડીને ચાલે ઈંડા કેટલાક સરીસૃપ પ્રાણીઓમાં લિંગ નિશ્ચય એ વાતાવરણના કારક જેવા કે તાપમાન પર આધાર રાખે છે ફલિત ઈંડા ઈંડું ફલિત થયું એ ફલિત ઈંડાને કયું તાપમાન પ્રાપ્ત થાય છે તે બાબત વિકસતા પ્રાણીની નર કે માદા જાતિના નિશ્ચય માટે નિર્ણાયક બને છે જેમ કે કાચબો છે કાચબાએ ઈંડું મૂક્યું હવે ઈંડું તે સેવશે બરાબર કાચબાના ઈંડાને કાચબો આ કાચબાના ઈંડાને અહીંયા છે કાચબો આ કાચબાના ઈંડાને 30 અંશ સેલ્સિયસ થી ઊંચું તાપમાન મળે થી ઊંચું કાચબાનો જે ઈંડા હોય એ ઈંડું મૂક્યા પછી તેને જો 30 અંશ સેલ્સિયસ કરતા વધારે તાપમાન મળે તો તે માદા તરીકે વિકાસ પામે છે પણ 30 અંશ સેલ્સિયસ કરતા નીચું તાપમાન મળે ઈંડું મૂક્યા પછી તો તેનો નર તરીકે એનો મતલબ એવો થયો કે ધારો કે ઉનાળામાં કાચબો ઈંડું મૂકે તો 30 કરતા ઊંચું તાપમાન મળે તો તે માદા હોય અને શિયાળામાં ઈંડું હોય તો 30 કરતા ઓછું તાપમાન મળે તો તે નર હોય મગરના ઈંડામાં ઊંચું તાપમાન હવે મગર
એમાં ઊંચું તાપમાન ઘરના ઈંડામાં ઊંચું તાપમાન એ નરનો વિકાસ દેખે છે કેટલું તાપમાન તે અહીંયા લખ્યું નથી અને નીચું તાપમાન એ માદાનો વિકાસ મેં અહીંયા ઊંચું તાપમાન લખ્યું ઊંચું તાપમાન હોય તો ન કાચબામાં 30 થી ઊંચું તાપમાન હોય તો માન 30 થી નીચું તાપમાન હોય તો ન મગરમાં ઊંચું તાપમાન હોય તો ન અને નીચું તાપમાન હોય તો માન પણ મગરમાં કયું તાપમાન એ તાપમાનનો એક્ઝેક્ટ આ લખ્યો નથી પણ મનુષ્યમાં વ્યક્તિગત લિંગ નિશ્ચય એ લિંગી રંગસૂત્રો અને તેના પર રહેલા જનીનો દ્વારા મનુષ્યમાં એ લિંગ નિશ્ચયન આનુવંશિકતા પર આધાર રાખે છે પિતૃમાંથી આનુવંશિક પામતા જનીનો વડે લિંગ નિશ્ચયન થતા હોય છે આપણે એના વિશે ડિટેલમાં હમણાં જોઈએ હવે આપણે છે અપવાદ સ્નેલ સ્નેલ એટલે ગોકળગાય ગોકળગાય જેવા પ્રાણી તેમનું લિંગ બદલી શકે છે તેમાં લિંગ નિશ્ચયન જનીનિક નથી મનુષ્યમાં લિંગ બદલી ન શકાય બરાબર પણ ગોકળગાય લિંગ બદલી શકે છે પુરુષ હોય તો સ્ત્રી કે એટલે માદા હોય તો નર અને નર હોય તો માદા એવું બદલી શકે છે હવે જોવાનું છે મનુષ્યમાં લિંગ નિશ્ચય સમજાવ મનુષ્યમાં લિંગ નિશ્ચય જનીન દ્વારા થાય છે અને તેથી તે આનુવંશિકતા પર આધાર રાખે છે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે મનુષ્યમાં કેટલા રંગસૂત્રો છે 23 જોડ દરેક જોડમાં એક માતૃ અને એક પિતૃ રંગસૂત્ર હોય છે સ્ત્રી અને પુરુષમાં 23 જોડ રંગસૂત્રો 22 જોડ રંગસૂત્ર સરખા હોય છે શું કહે છે સ્ત્રી અને પુરુષ આ સ્ત્રી અને આ પુરુષ સ્ત્રી અને પુરુષમાં 22 જોડ આ ટોટલ 23 જોડ થયા એમાં 22 જોડના રંગસૂત્ર બંનેમાં સરખા હોય તેઓ શરીરના લક્ષણો નક્કી કરે છે તેથી તે દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખાય છે પણ 23મી જોડ છે એને લિંગી રંગસૂત્ર કહેવામાં આવે શું કહેવામાં આવે લિંગી રંગસૂત્ર કહેવામાં આવે સ્ત્રીમાં બંને એક્સ રંગસૂત્ર જોડમાં હોય છે એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XX છે અમે જોઈ લો 23 જોડ એ 23 જોડમાંથી 22 જોડ વત્તા પેલા બંને રંગસૂત્ર સરખા છે જે 23મી જોડ છે 23મી જોડ એના બંને રંગસૂત્ર સરખા છે બરાબર જ્યારે પુરુષમાં પેલી 22 જોડ ને 23મી જોડ લિંગ નિશ્ચય માટે છે એના બંને રંગસૂત્ર જુદા છે એમાં એક છે જે સ્ત્રીના જે એક્સ છે રંગસૂત્ર તેને મળતું આવે છે અને બીજું જે છે તે અને પુરુષમાં એક સામાન્ય પ્રકારનું આકારનું એક્સ રંગસૂત્ર અને બીજું નાનું વાય રંગસૂત્ર હોય છે એટલે કે લિંગી રંગસૂત્રની જોડ એક્સ વાય બને સ્ત્રીમાં લિંગી રંગસૂત્રોની જોડ બંને રંગસૂત્રો સરખા છે એક્સ એક્સ પુરુષમાં એક લિંગી જે છે એક જોડ 23મી જોડ તેનું એક રંગસૂત્ર પેલા સ્ત્રીના એક્સને સમાન હોય પણ બીજું જરા નાનું હોય અલગ હોય એને વાય તરીકે ઓળખે તો પુરુષમાં રંગ લિંગી રંગસૂત્ર એક્સ વાય અને સ્ત્રીમાં લિંગી રંગસૂત્ર એક્સ એક્સ આ બરાબર હવે શું કહે છે સમજો કે હવે જ્યારે અંડકોષનું નિર્માણ થાય સ્ત્રીમાં અંડકોષ બને તો અર્ધીકરણ થાય એટલે 22 જોડમાંથી 22 આવે અને આનું એક એક્સ આવશે બરાબર આમાંથી 22 જોડમાંથી 22 આવે અને 22 વત્તા એક્સ બંને છૂટા પડે 22 વત્તા એક્સ આવે અને 22 વત્તા શું આવશે વાય 22 વત્તા એક્સ અને 22 વત્તા વાય હવે શું કહે છે કે જો આ ભેગું થાય એટલે કે આ અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય તો 22 વત્તા એક્સ અને 22 વત્તા એક્સ ભેગા થયા તો કેટલા થશે 22 જોડ વત્તા એક્સ એક્સ આ જ 22 વત્તા આની સાથે કરીએ એટલે 22 જોડ વત્તા એક્સ વાય પાછા 22 વત્તા એક્સ ને આની સાથે એટલે 22 જોડ વત્તા એક્સ એક્સ અને આને આની સાથે એટલે 22 જોડ વત્તા એક્સ અને વાય તો 22 જોડ અને એક્સ એક્સ અને 22 જોડ અને એક્સ એક્સ
કેટલી વાર થયું બે વાર અને 22 જોડ અને xy એટલે 23 થયા 23 જોડ થયું આ સાની વાત કરીએ છીએ તો કે જે યુગ્મક જ જે ફલિતાંડ બને તેની વાત છે તો 22 જોડ વત્તા xy 22 જોડ વત્તા xy તો જ્યારે સ્ત્રી પુરુષ ભેગા થાય અને જે સંતતિ થાય એ સંતતિમાં છોકરો અને છોકરી આવવાની સંભાવના 50-50% હોય છે વાંચું છું બાળક નર એટલે કે છોકરો કે માદા જન્મવાની શક્યતા 50% છે બધા બાળકો છોકરો કે છોકરી એ તેમની માતા પાસેથી એક્સ રંગસૂત્ર જ મેળવે છે આથી બાળકના લિંગ નિશ્ચયનો આધાર તેના પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર રહેલો હોય છે જો બાળકને પિતા પાસેથી એક્સ રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થાય તો તે છોકરી બનશે અને જો બાળકને તેના પિતા પાસેથી વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તો તે છોકરો બનશે આમ મનુષ્યમાં જન્મનાર બાળક છોકરો બનશે કે છોકરી થશે તેનો આધાર સંપૂર્ણપણે તેના પિતા એટલે પુરુષમાંથી વારસાગત રીતે તેને એક્સ વાળું રંગસૂત્ર મળે છે કે વાય રંગસૂત્ર મળે છે તેના ઉપર આધાર રાખે છે સ્ત્રી કોઈ રીતે નક્કી નથી કરી શકતી બાળકમાં છોકરી જન્મે કે છોકરો જન્મેના માટેનો સંપૂર્ણ આધાર આ પુરુષના રંગસૂત્રની સંખ્યા અથવા તો એક્સ અને વાય રંગસૂત્ર પર રહેલો છે આ લિંગ નિશ્ચય સ્ત્રી અને પુરુષનું એટલે કે આપણા મનુષ્યમાં લિંગ નિશ્ચય અહીંયા પૂરું થાય